गुड मॉर्निंग स्टूडेंट मित्रों, निशा एकेडमी में आपनु स्वागत है। टेन्थ नी अंदर आपणो आजनो जे विषय छे ते गुजराती अने एमां शरणाईना सूर सेकंड चेप्टर आपणो जे पाठ छे जेना लेखक छे चुनीलाल मड़िया, जेमनो जन्म 1922 अने डेथ 1968। चुनीलाल मड़ियाए आ शरणाईना सूर पाठनी अंदर एक लग्न प्रसंगनु वर्णन करेलू छे। बाळको लग्न प्रसंगना समय एक पिताની स्थिति, एक बाळकीने मोटी करवामां पिताનો जे संघर्ष, एक पत्नीने गुमाव्या पछी जे परिस्थिति थाय छे एनी वात करेली छे। आनी अंदर जे छे ए मेन जे पात्र कहेवाय, कैरेक्टर कहेवाय, એ બાળકો એક રમજુ મીર નામનો જે વ્યક્તિ હોય છે, રમજુ મીર જે શરણાઈ વગાડવાનું કામ કરે છે, એનું કેરેક્ટર આની અંદર આપેલું છે, જે પોતાની પત્નીને ગુમાવી દે છે અને પછી પોતાની દીકરી સકીનાને જે મોટી કરે છે અને એક ગૌરી નામની જે દીકરી છે એના લગ્નના સમયે એને પોતાની દીકરીની જે યાદ આવે છે એના વિશેની માહિતી આની અંદર આપેલી છે। તો આપણે જોઈએ કે માંડવો વંધાઈ ગયો એટલે હવે લગ્નની તૈયારી થઈ ગઈ। ગોત્રીરાજ પાસે પગીલાતાણું પતી ગયું એટલે પેલા ફેરા ફેર્યા પછી જે બ્રાહ્મણને કંઈ આપવાનું હોય તે બધી વિધિ પતી જાય, ઘરને ટોટલે વરઘોડિયા કંકુને થાપા આપી દીધા, હવે જાન નીકળવાની છે એટલે બધું જે બધી વિધિ છે એ બધી પતી ગઈ છે। જાનને શીખ દેવાઈ ગઈ, ધર્માદાના લાગા લેતરી ચૂકવાઈ ગયા એટલે જે કંઈ લેવડ દેવડ હતી એ બધી થઈ ગઈ, વેવાઈઓ એકબીજાને વાલપૂર્વક ભેટી બી લીધા, રમણ દીપડો પેટવાઈ ગયો એટલે હવે જે છેલ્લો દીવો ઓલવીને હવે જાન નીકળવાની છે, વરકન્યા માફાળા એટલે ફટાફટ ગાડામાં ગોઠવાઈ ગયા, સામેથી આવતી પણિયારીના શુભ સુકન સાંપડી ગયા। પણિયારી એટલે પાણીનું બેડું લઈને જે આવતી હોય ને સ્ત્રી તેને પણિયારી કહેવાય, અને ગાડાનું પૈડું સિંચાઈ ગયું। સિંચાઈ જવું એટલે આપણા ગાડાનો આવું કોઈ શુભ પ્રસંગના સમયે ગાડીની આગળ નારિયેળ મૂકીને જે ફોડવામાં આવે તેને વાત છે। અને ડોસા રમજુ મીરે શરણાઈનો સૂર છેડો, જે હું તમને કહું છું કે મેઇન કેરેક્ટર તે આ રમજુ મીર, એણે શરણાઈનો જે સૂર છે એ છેડે છે। ઢોલીએ ઢોલ પર દાંડી પાડી, સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગૌરીની જાન ઊંધલી ગઈ એટલે નીકળી ગામડા ગામની એ સાવ સાંકડી શેરીમાં કોઈના ઘરની પછી એટલે ઘરની પાછળની દીવાલ, કોઈ કોઈના કરા એટલે બાજુનો જે દીવાલ એને કરો કહેવાય, જે ઘરની બાજુની દીવાલ હોય તેને કરો કહેવાય ને પાછળની દીવાલને પછી જ કહેવાય છે। ધક્કો અફડાવતું ગામડું ગાડું માંડ માંડ કરીને શેરીમાં સોસરવું નીકળ્યું, ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુના બૈરાઓ વરરાજાને જોવા એકઠા થઈ ગયા હતા। લાજના લાંબા ઘૂંઘટમાંથી કોઈ જોઈ શકાય એટલી ઝીણી નજરે જોઈને તેઓ કહેતા હતા, આ ભૂધર મેરાઈનો જમાઈ, જે ગૌરીનો ફાધર એટલે ભૂધર મેરાઈ, અને ગૌરી રમજુ મીર હાથમાં તલવાર લઈને બેઠો છે, નાક ઉપર નિયમ મુજબ મેઘો ઢોલી દાદ લેવા આડો ફારીને ફરી ફરીને ઊભો હતો નાકા ઉપર। રમજુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું, આ લોકો ગીત ગાય છે, વરરાજની જમડી એ ચાંદડીઓ પણ સામે ગીત ગાય છે। ગીતના સૂર વધારે વેધક હતા કે શરણાઈના એ નક્કી કરવું એટલે સાંભળવા માટે, શ્રોતાઓ માટે, સાંભળવાનાર માટે મુશ્કેલ બની રહ્યું હતું। મીરે શરણાઈ એવી તો રમઝટ જમાવી કે વરના બાપ પણ એના રસાસ્વાદમાં દાદ આપવાનું, દાદ એટલે એલા જે પૈસા આપે ને વગાડનારાઓને, એ વિસરી ગયા। પરિણામે ગીતો અને ઢોલ શરણાઈનો સારી વાર સુધી એટલે ઘણા લાંબા સમય સુધી તિસારો એટલે રમઝટ બોલી રહ્યો। આખરે જ્યારે વરના બાપાને હાથ કોથળીમાં ગયો અને રમજુના હાથ પાવલી પર પડ્યો ત્યારે જ એણે પીઠ ફેરવીને જાન આગળ ચાલી। રમજુની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી, કામઠા વેપારીઓ હજાર કામ પડતા મેલીને ઊંધલી જાનને અવલોકવા દુકાનને ઉંબરે આવીને ઊભા, આખું સરઘસ અત્યારે જાવલ્ય માન રંગો વડે સોહાતું હતું। મોખરે રમજુના માથા પર લાલ મદ્રાસી ફેટો એટલે પાઘડીના લીરા પડતા હતા, મેઘા ઢોલીએ લીલા રંગનું માથા બાંધણું બાંધેલું હતું એટલે માથા પરની પાઘડી, જાનૈયાએ વેવાઈવાળો તરફથી કંકુના થાપા મારવામાં આવેલી તેથી એ આખો સમૂહ
લાલ ભડક લાગતો, એટલે બધામાં લાલ લાલના લીધે, લાલ પાઘડી, લાલ સાફો, લાલ થાપા, એ બધું એટલે આખું લાલ લાગતું હતું એમ. હીર ભરતના ઝૂલને શિંગડાઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા. ગામડામાં બેઠેલો વરરાજાનો જરિયમ જામો અને એમના હાથની તલવારનું રંગીન વ્યાજ તેમજ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગસૃષ્ટિ રચી જતા હતા. એમની પાછળ વિદાય ગીતો ગાતી સુહાગણોને અવનવા પટકુળોમાં તો રંગ મેળો જ જામતો હતો. આપણે અહીંયા સુધી રાખીએ, બાકીના બીજું વિડીયોમાં લેશું.